ભાદરનું ડોળો પાણી કોઈ જોગણના ભગવા અંચળા જેવું દેખાતું હતું એ અંધારે જેતપુર ગામમાં હાલ જ્યાં ચાપરાજ ડેલી નામે ઓળખાતો ખાચો છે ત્યાં દરબારી દોઢીની બારી નાની બારી ઉગડી અને રજ જુવાન રજપૂત ચાંપરાચવાળો જંગલ જવા નીકળ્યો એક હાથમાં પોટલીઓ છે બીજો હાથ બગલમાં દાબેલી તલવારની ઉપર છે અંગે ઓઢેલો કામળો વરસાદના ઝીણા ઝીણા ઝરમરિયા છાંટા ઝીલતો આવે છે એકાએક રજપૂત ભાદરની ભેખડ ઉપર થંભી ગયો કાન માંડ્યા આગે આગેથી કોઈ રોતું હોય ને ભેળું કોઈ ગાતું પણ હોય એવા સુર સંભળાય છે કોઈ બાય માણસનું ગળું લાગ્યું નક્કી કોઈક નિરાધાર બન દીકરી એ મનમાં બોલીને ચાપરા પગ ઉપાડ્યા તલવાર બગરમાંથી કાઢીને હાથમાં લઈ લીધીને કાકોટી છોડી નાખી અવાજની દિશામાં બાંધી ને એકદમ ચાલ્યો થોડોક ગયો ત્યાં ચોખ્ખું ચોધાર રોણું સંભળાણું અને વીજળીને સબકારે બે ઓળા વર્તાણા માટી થાજે કુકરબી એવી હાકલ દેતા ચાંપરાજે નદીની પલળેલી ભેખોડો ઉપર ગારો ખૂંદ દીધી નજીક ગયો ત્યાં ઉભો રહી ગયો કોઈ આદમી ના દેઠો માત્ર તેજ ના બે ઓળા જ દેખાયા અંગ ચોખ્ખા ન દેખાણા પણ હતી તો સ્ત્રીઓ જ એક ગાય છે અને બીજી રૂએ છે કોણ ચાંપરાજ વાળો કે ગીત ગાતા ઓળાએ મીઠે કંઠે પૂછ્યું હા તમે કોણ ભાઈઓ અટાણા અહીં સિદ્ધ કલ્પાંત કરો છો ચાંપરાજ વાળા બીસ નહીં ને બે હું સીધ હું રાજકોટ છું ત્યારે તમે અપ્સરા અમે અપ્સરા હું છીએ અપ્સરા હું અહીં સિદ્ધ અહીં કાલે સાંજે યુદ્ધ થશે આ ભાદરમાં રુધિર ખળકશે તે એમાં મોખરે બે જણ મળશે પહેલો તારો ઢોલી જોગડો ને બીજો તું ચાંપરાજ વાળો એમાં પહેલાં મરનાર સાથે આ મારી મોટેરી બેનને વરવું પડશે એટલે એ કલ્પાંત કરે છે ને બીજા મરનાર ચાંપરાજને મારા હાથથી વરમાળા રોપવાની છે તેથી હું ધોળમંગળ ગાઉં છું ભળકડું વેગે વહી જવા લાગ્યો ને બે ઓળા સંકોડાવા માંડ્યા રુદનાના સૂર અંધારામાં તૂટતા તૂટતા હિપકા જેવા બનવા લાગ્યા થડક છાતીએ ચાંપરાજ પૂછે છે કે હે અપ્સરા મારે પાદર જુદ્ધ કેવું મેં તો કોઈ હારે વેર પણ નથી કર્યા વસ્તીને રાજા વચ્ચે વાલપ વર્તે છે ચાંપરાજ અહીં દલ્લીનું કટક ઉતરશે હાલ્યું આવે છે માર માર કરતું એક જણને પાપે તારું આખું પાઠ રોળાય છે કોણ એક જણ શું પાપ તારો મોચી એને કોક જોગીએ રાજી થઈ વરદાન માગવાનું કહ્યું પણ કમત્યા મોચીએ માગ્યું કે હું ચિંતવું તે હાજર થાય બોલે બંદાએ જોગીએ તપસ્યા વેચીને એક દીવી ઉતારી મોચીને દીધું કહ્યું કે જા ગમાર પ્રગટજે ચાર દૂત નીકળશે કહીશ તે કરશે કૂડ માગીશ તો તારું નગર રોળાશે પછી પછી તો ચાપરાજ મોચડે મધરાદે દીવી પ્રગટી ચાર ફિરસતા નીકળ્યા કામીએ માંગ્યો કે દિલ્હીની શાહજાદી ને પલંગ હોતી અહીં લાવો ચાંપરાજના હૈયામાંથી અંધારે નિશાસો નીકળી પડ્યો પછી તો ચાપરાજ રોજ રાતે શહેજાદીને પલંગ સોતી મંગાવે ફૂલ જેવી શેજાદી ચામડાની દુર્ગંધ જાગી જાય મૃગલા જેવી આંખો ઉઘાડીને ચકળ વગર ડોળા ફેરવે મૂંઝાય અકળાય આંખ્યો મીચી જાય મોચી બીને એનાથી અળગો રહે ભળકડે પાછો પલંગ ફિરસ્તા પાસે દિલ્હી પહોંચાડાવે ભળકડું ભાંગવા લાગ્યું ઓળા ઝાંખા થવા લાગ્યા વાત કહેનારીનો અવાજ ઊંડો બન્યો એમ કરતા ચાપરાજ છ મહિને સહેજાદીનું શરીર સુકાણું પટાવી દીકરીએ બાદશાહ કે બેટી આજ પૂછતી આવજે ક્યું ગામ ક્યો રાજા પોતે કોણ અને નામ શું એ પ્રમાણે તે દિવસની મધરાતે મોચીના ઘરમાં આળસ મરડીને શાહજાદી બેઠી થઈ પૂછ્યું છ મહિને સુંદરી બોલી તેથી રાજી થઈ ને મોચીએ નામઠામ દીધા ચડ્યું છે છું એ વખતે બીજા ઓળા જાણે કે ઝંટિયા પીખ્યા ચીસો પાડી અને પરોળિયાના ફૂટતા તેજમાં બેયના અંગ ઓગળી ગયા આજ ભાદર રોતી રોતી વહેતી હતી આભની હજારો આંખોમાંથી ઝીણા ઝીણા આંસુડા પડતા હતા ચાપરાજ આગે આગે ભીંટ માંડીને ભેખડ ઉપર ઉભો હતો અને સાદ પાડીને બોલતો હતો રોમા રોમા હું ઝોગડાને પેલો નહીં મરવા દઉં પાઘડીનો આંટો લઈ જણનાર એકે એક જેતપુરીઓ ને ગરડો રાજપૂત દોઢીમાં હલક્યો છે શરણાઈઓ સિંધોળાનો સેંસાટ ખેંચી રહી છે અને તરગાયો ઢોલ ધ્રુસકાવતો ઢેડ જોગડો ઢોલી ઘૂમે છે જુવાનોની ભૂજાઓ ફાટે છે કેસરિયા રંગના રંગાળા ઉગડે છે એ મોચકાને બાંધીને ચીરી નાખો એ કુકરબીને જીવતો સળગાવી દો દાયરાના જુવાનોએ રેડિયા કર્યા પણ એ બધાને વારતા ચાંપરા જ ધીરે ગળે કહેવા લાગ્યો બાપ થવાની હતી તે થઈ ગઈ એમાં મોચીને મારી આ જ કંઈ જ્યોદ અટકશે અને એ તો ગામ બધાનું પાપ રાજાને રૈયત સૌનું પાપ નિકર રજપૂતને ગામ ટેબે કોઈને આવી કમત્ય સૂઝે કેમ હવે જોગડા ઢોલીને હું કરું છે બાપ ચાંપરાજ એનો પિતા એભલવાળો બોલ્યો એ ગા વાળે એ અર્જણ વીર હોય એ અપ્સરાને વરે એમાં નાદયાદ ન જોવાય મર ઝોગડો પહેલો પોંખાતો જેતપુરને જાજો જસ ચડશે પણ બાપુ ઓલી સોળ વરસની રંભા આજ ભળકડે કાંઈ રોતી હતી બહુ જ વહું રોતી હતી બાપુ એનો મનખ્યો ધૂળ મળશે માટે કહું છું કે ઝોગડાને કોઠાની માલિકોએ આજનો દિવસ પૂરી રાખીએ એ તે કેમ બને ચાંપરાજભાઈ બીજા જોવાનું કહ્યું એનો તરઘાયો વગડાવી ના કાંઈ સુરાતન થોડું ચડવાનું બીજા હાથની દાંડી પડે કઈ માથા પડે ને ધડ થોડા લડે તો ચાપરાજ હું વાળા એ ધ્યાન પહોંચાડ્યું લઈ કોઠાને માથે ત્યાં એના ડિલને દોરડે બાંધી વાળો હાથ છૂટા રાખો ને હાથમાં ઢોલ આપો ઊંચે બેઠો બેઠો એ વગાડે અને હેઠે ધીંગાણું હાલે પણ મજબૂત બાંધજો જોજો તોડાવી ના નાખે સાચી વાત છે બાપુની કહીને જોવાનો અંગ કસવા લાગ્યા કેસરિયા લુગડાનો ઘટાટો બંધાઈ ગયો પિયાલા જેવી તરવાળો સજાઈ ગઈ ગાઢા કાસુંબા ઘોડાવા લાગ્યા છેલ્લી વારની અંજળિયું બાપ પી બાપ પી એવા હાકોટા થયા તડકો ને મો સૂરજ ધૂંધળો થવા લાગ્યો ગગનમાં ડમરી ચડતી દેખાણી જો ભાઈ જોગડા હામે મેં ઉભું એ પાત ચા નું દળ આપણા જણ છે પાંખા જેતાણું આજ બોળાઈ જશે તુને બાંધ્યો છે તે એટલા હારવું કે ભૂજાયું તોડી નાખજે પણ તરગાયો થોભાવીશમાં આ કોઠા હામાં જ અમારા માથા પડે ને ધળ દડે ને એવો ઢોલ વગાડે રાખજે બાપ સુરાતને થરક થરક કંપડો કંપતો ઝોગડો ઢોલે ચકચુર આંખે ચાંપરાજની સામે નીરખી રહ્યો અને કસકસીને એની કાયા બંધાઈ ગઈ દૃશાંગ 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 એની દાંડી ઢોલ ઉપર પડવા લાગી અને એમાંથી વાળા રજપૂતોનું દળ દાંતમાં તલવારી લઈ હાથમાં ભાલા ફોતું ડોટ ડેટું નીકળ્યું પણ રહી ન શક્યો ઝોગડો ઢોલી માથે કસકસાટ બાંધ્યોય ન રહી શક્યો ને કાયરને પણ પાણી ચડાવનારી એની બે ભૂજાવમાં કોણ જાણે ક્યાંથી જોમ ઉભરાણું કોઠા નીચે બેઉ સૈન્યોની ઝીકાઝીક મંડવાને કાંકે ઘડી બગઘડી થઈ જાય છે તલવારોના તોરણ બંધાઈ ગયા છે અને રણઘલુડો મોખરે ઘૂમી રહ્યો છે બાપ ત્યાં અહીં જોગડાની ભૂજાઓએ અંગ ઉપરના બંધ તોડી નાખ્યા અને ગળામાં ઢોલ હાથે એને ઊંચા કોઠા ઉપરથી ડીલનો ઘા કર્યો અને સૌથી પહેલા એના પ્રાણ નીકળી ગયા સૌથી પ્રથમ એને મરવાનું સર્જેલું હતું તે મિથ્યા ન થયું આગે છેલ્લી ઊઠતો પેલી ઊંઠ્યો પાંત ભૂપામાં પડી ભ્રાંત જમણ અભડાવું તે ઝોગડા હે ઝોગડા ઢોલી તું તો નીચા કુળનો અગાઉ તો તારે હવથી છેલ્લી પંગતમાં જમવા ઉઠવાનું હતું પણ આજ આ યુદ્ધરૂપી જમણમાં તો તે પહેલી પંગતમાં બેસીને તલવારના ગા રૂપી જમી લીધું તે તો ભૂપતિઓમાં ભ્રાંતિ પડાવી ભોજન તે અભળાવી નાખ્યું ઝોગડો પડ્યો અને ચાપરાજે સમશે ચલાવી કેવી ચલાવી કેવી ચલાવી એ ઉભે થયેલા ધડને જાણે કે છાતી નવી આંખો નીકળી તલવાર વીંજતો ધડ શત્રુઓનું ખળું કરતો કરતો ફોજ ને મોઢા આગળ નસાડતો સુધી હાંકી ગયો ત્યાં જઈને થાકેલું ધડ ઢળે પડ્યો જુવાન ચાપરાજ પોતાની વાટ જોનારીની પાસે સીરા સુરાપુરીમાં સીધાયો જોગડા ઢોલીનો છગો એટલે કે પાળીયા છગો કે છે ઢોલા જોગડા ઢોલીનો છગો જેતપુરના એ કોઠા પાસે છે ચાંપરાજની ખાંભી લાઠીને ટીંબી હજુ ઊભી છે ચાંપરાજ તો ખપી ગયો પણ પાટાના હૈયામાં કેવો ફડકો પેસી ગયો ના બાપ એભલવાળા એમ હું ઘોડો લેવાનો નથી એ તો વાળો પંડે ભયદાર ભર ડાયરામાં આવીને દાન કરે ને તો જ મારો ઘોડો ખપે નહીં તો હું અહીં મારો દેહ પાડીશ હું મુવાના દાન લઈ કંઈ એભલવાળાની આંખોમાં પાણી આવ્યા હસીને બોલ્યો ગઢવા ગાંડો થામા ચાપરાજ તે ક્યાંથી હવે આવે મરેલા માણસોને હાથે ક્યાંય દાન થયેલા જાણ્યા છે ને ચાપરાજ કહી ગયો છે કે ઘોડો ગઢવીને દઈ દેજો ચારણ એકનો બે થયો નહીં એ તો લાંગણ ઉપર લાંગણ ખેંચવા લાગ્યો ચાંપરાજ વાળાને સ્મશાનમાં બાળેલા ત્યાં જઈને બેઠો ચાંપરા ભરીને ઘોડો તૈયાર રાખજે હું આવીશ ચારણે જઈને દરબાર ને વાત કરી દરબાર હસ્યા સમજી લીધું કે ચારણભાઈની પેટમાં ભૂખ સહેવાતે નથી એટલે આ યુક્તિ કરી છે આવી રીતે ડાયરો ભરાશે આપણે જ ચાપરા નામે દાન કરી દેશું ચારણ ફોસલાઈ જશે આપણે ચારણ હત્યામાંથી ઉગડશું ચારણને વાળું કરાયું બીજે દિવસે સવારે ડાયરો જામ્યો ઘોડાને સજ્જ કરી લાવવામાં આવ્યો ચારણ વાટ જોઈને ઊભો આખો ડાયરો હાંસી કરવા લાગ્યો સૌને થયું કે આ ભાઈ થોડોક ડોળ કરીને હમણાં ઘોડો લઈ લે ત્યાં તો ઉગમણી દિશા તરફ બધાની નજર ફાટી રહી સૂરજના કિરણોની અંદરથી તેજ પુરુષ ચાલ્યો આવે છે આવીને ઘોડાની લગામ ઝાલી અને ચારણના હાથમાં લગામ મૂકી વણ બોલ્યો પાછો એ પુરુષ સૂર્યલોક માર્ગે સીધાવી ગયો ખમા તું ને બાપ એવી જય બોલાવીને ચારણ ઘોડે થંભ્યો આખો ડાયરો થંભી ગયો અને ચારણે દુહો કહ્યો કમળ વીણ ભા રથકીયો દેહ વીણ દીધા દાન વાળા એ વિધાન ચાપા કેને ચડાવીએ માથા વિના યુદ્ધ કર્યું અને દેહ વિના દાન દીધા એવા બે દુર્લભ બિરદ અમે બીજા કોને ચડાવીએ ચાપરાજ વાળા એ તો એકલા તને જ ચડાવાય બાપ મારવાડનો એક બારોટ ચાલતો ચાલતો જેતપુર આવી પહોંચ્યો એભલવાળા પાસે જઈને એને સવાલ કર્યો રજપૂત હું માંગુ તે રહેશો તમે તો દાનેશ્વરી ચાંપરાજાના પિતા છો અહેબલવાળા બોલ્યા ભલે બારોટ પણ જોઈ વિચારેને માંગજો હા બારોટ કહે બાપા તમને પોતાને જ માગું છું એભલવાળાને અચંબો લાગ્યો એ બોલ્યા બારોટ હું તો બુઢો છું મને લઈને તું શું કરવાનો હતો મારી ચાકરી તારાથી શી રીતે થશે તે આ કઈ રીતની માગણી કરી બારોટે તો પોતાની માગણી બદલી નહીં એટલે વૃદ્ધ દરબારે પોતાનો રાજપાટ ચાંપરાજથી નાનેરા દીકરાને ભળાવીને બારોટ ને હાથે હલી નીકળ્યા રસ્તે જતા દરબારે પૂછ્યું હે બારોટ સાચે સાચું કહેજો આવી વિચિત્ર માગણી તમે શા માટે કરી બારોટે હસીને કહ્યું બાપ મારવાડામાં તેડી જઈને મારે તમને પરણાવવા છે એભલવાળા હસી પડ્યા અને બોલ્યા અરે ગાંડા આ તું શું કહે છે આટલી ઉંમરે મને મારવાડમાં લઈ જઈને પરણાવવાનું કંઈ કારણ બારોટ કહે કારણ તો એ જ કે મારે મારવાડમાં ચાંપરાજવાળા જેવો વીર નર જન્માવો છે દરબાર એભલવાળાએ બારોટનો હાથ ઝાલીને પૂછ્યું પણ બારોટ તારી મારવાડમાં ચાંપરાજની મા દેવી જેવી કોઈ જળશે કે ચાંપરાજ કોને પેટે અવતરશે કેવી માં સાંભળ ત્યારે જે વખતે ચાંપરાજ માત્ર છ મહિનાનો બાળક હતો તે વખતે હું એક દિવસ રણવાસમાં જઈ ચડેલો પારણામાં ચાંપરાજ સૂતો સૂતો રમે છે એની માની સાથે વાત કરતા કરતા મારાથી જરાક અડપલું થઈ ગયું ની મા બોલ્યા હા હા ચાંપરાજ દેખે છે હા હું હસીને બોલ્યો ઝારે ગાંડી ચાપરાજ છ મહિનાનું બાળક શું સમજે બારોટ હું આટલું કહું છું ત્યાં તો ચાંપરાજ પડખો ફેરવીને બીજી બાજુ જોઈ ગયો હું તો રણવાસમાંથી બહાર ચાલ્યો ગયો પણ પાછળથી એ શરમને લીધે ચાંપરાજની માએ અફીણ પીને આપઘાત કર્યો બોલો બારોટ આવી સતી મારવાડમાં મળશે નિરાશ થઈને બારોટે કહ્યું ના બસ ત્યારે હલો પાછા જેતપુર ચાંપો પોઢ્યો પારણે એ ભલ અળવ્ય કરે મોય મીણલ દે સોલંકણ સામે પગ મિત્રો પ્રકરણ એકવીસ ચાંપરા જવાળો અહીં પૂરો થાય છે મોર્ડન ભટ્ટના પ્યાર ભરા નમસ્કાર